नमस्ते विद्यार्थिनी बहनों, श्रेणी 10 सामाजिक विज्ञान 19मो पाठ जेमा मानव विकास ने लई जवा माटे आगळ वधारवा माटेना जे समस्या रूप जे पड़कारो छे एमां ત્રીજો पड़कार छे महिला सशक्तिकरण। एना विषे आपणे चर्चा करिए तो स्त्री छे महिला એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે, એટલે કે દેશનો જ્યારે વિકાસ કરવાનો થતો હોય ત્યારે સ્ત્રીઓનો ફાળો પણ એમાં મહત્વનો છે। કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે, કારણ કે દેશની કુલ વસ્તીમાં 50% ની આસપાસ સ્ત્રીઓની સંખ્યા છે, પુરુષો કરતા ઓછી છે, પણ આર્થિક વિકાસમાં હજી પણ સ્ત્રીઓનું જોઈએ એટલું યોગદાન નથી। એટલે દેશનો વિકાસ જ્યારે કરવાનો છે, માનવ વિકાસ ઊંચો લઈ જવાનો છે, ત્યારે આર્થિક સશક્તિકરણમાં મહિલાઓનું સશક્તિકરણ થવું ખૂબ જરૂરી છે। મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે, એટલે કે સ્ત્રીઓને પણ આર્થિક વ્યવસાય છે કરવા દેવા જોઈએ, એમાં તેને સ્વતંત્રતા આપવી જોઈએ। એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બને છે। એટલા માટે મહિલા સશક્તિકરણ હોવું જરૂરી છે। હવે મહિલા સશક્તિકરણ ક્યારે થઈ શકે? જ્યારે સ્ત્રીઓનો તમામ ક્ષેત્રમાં વિકાસ થાય। આર્થિક સ્વતંત્રતા આપણા ભારતીય સમાજમાં જોઈએ એવી સ્ત્રીઓને નથી। આજે પણ આપણો ભારતીય સમાજ છે પરંપરાગત વિચારોને અનુસરનારો છે, એટલે આપણા દેશમાં મહિલાઓનું આર્થિક ક્ષેત્રે યોગદાન ઓછું છે। એટલે જ્યારે રાષ્ટ્રને સશક્ત બનાવવો છે, રાષ્ટ્રનો વિકાસ આગળ વધારવો છે, ત્યારે મહિલાઓને સશક્ત બનાવવી ખૂબ જરૂરી છે। આપણા ભારત દેશે આ દિશામાં પ્રયત્ન શરૂ કરી દીધા છે અને આજે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓ સારા એવા પદ ઉપર સ્થાન ભોગવી રહી છે। દાખલા તરીકે ભારતના વડાપ્રધાન પદ ઉપર ઇન્દિરા ગાંધી હતા, રાષ્ટ્રપતિ તરીકે પણ પ્રતિભા પાટીલ એ પદ ઉપર રહી ચૂક્યા છે, વિવિધ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પણ દાખલા તરીકે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો આવા રાજકીય ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ સારું એવું પ્રદાન કરેલું છે, છતાં પણ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રદાન રાજકીય ક્ષેત્રમાં ઓછું છે। હવે આધુનિક સમય એવો આવી ગયો છે કે આજે સ્ત્રીઓ છે એ ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધી છે। ટેક્સી ચલાવવાથી લઈને વિમાનના પાયલોટ સુધીની સફર આજે મહિલાઓ કરી રહી છે, એટલે કે મહિલાઓ ટેક્સી ચાલક છે, રિક્ષા ચાલક પણ છે, પાયલોટને પણ પાયલોટ તરીકે પણ એ વિમાનને ઉડાડી શકે છે, તેમજ હવે તો રેલવે એન્જિન પણ ચલાવે છે। જુદા જુદા ક્ષેત્રો, સમાજસેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ, અભિનય, આ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ પડતું સ્થાન ધરાવી રહી છે। આપણે ટીવીની અંદર ન્યૂઝ વાંચતા પણ સ્ત્રીઓને જોઈએ છીએ, એવી જ રીતે આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે। પહેલા તો માત્ર ખેતરમાં કે શ્રમ કાર્યમાં જ સ્ત્રીઓ જોડાતી હતી, એની બદલે આજે વેપાર, વાણિજ્ય, સંદેશા વ્યવહાર, વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં સ્ત્રીઓ આજે સ્થાન શોભાવી રહી છે, શિક્ષણ મેળવી રહી છે, તાલીમ મેળવે છે, કુશળતા પ્રાપ્ત કરી છે અને આ રીતે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે। તેમ છતાંય આજે પણ આપણો દેશ મહિલા સશક્તિકરણમાં પાછળ છે અને એટલા માટે જ સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એ માટે ભારત સરકારે મહિલા કલ્યાણ યોજનાઓ શરૂ કરેલી છે। મહિલાઓનું સશક્તિકરણ થાય એ માટે મહિલા કલ્યાણકારી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવેલી છે,
तो भारत में महिलाओं ने सामान दरजो शिक्षण सलामती मूलभूत स्वतंत्रता प्राप्त थाय ते माटे 1980 थी महिलाओं ने एक अलग लक्ष्य जूथ मानी ने महिला ना विकास माटे अनेक योजनाओं अने कार्यक्रमों भारत सरकारे अमल में मुकेला छे। तो आना माटे जे कल्याणकारी योजनाओं जे शुरू करेली छे जेमा सौ प्रथम 1992 में राष्ट्रीय महिला आयोग की रचना करवामां आवी, एक संस्था स्थापवामां आवी। 1992 में राष्ट्रीय महिला आयोग की रचना करवामां आवी। ए सिवाय भारत सरकारे महिला सशक्तिकरण की राष्ट्रीय नीति पण नक्की करी, महिलाओं विकास थाय दरेक क्षेत्र में महिलाओं आगळ वधे ए माटे राष्ट्रीय नीति 2001 में नक्की करवामां आवी। अने महिला सशक्तिकरण की राष्ट्रीय नीति 2001 मुजब महिला अने बाळ विकास विभाग छे ए शुरू करवामां आवी। तो आ विभाग द्वारा महिलाओं में सामर्थ्य निर्माण थाय, एटले के महिलाओं की शक्तिओनो विकास थाय, तेमने रोजगार मळी रहे, तेओ आर्थिक रीते पगभर बने, आर्थिक उपार्जन करी सके, एटले के आवक प्राप्त करी सके, तेमनु कल्याण थाय, एटले के तेमनो विकास थाय, तेमज सहायक एमने जे जरूरी सेवाओं एमने प्राप्त थाय, महिलाओं जे जातीय शोषण थाय छे तो ए रोकवा माटे विविध कामगीरी छे ए महिला सशक्तिकरण नी राष्ट्रीय नीति नी अंदर नक्की करवामां आवेली छे। विश्वमां पण महिलाओनो विकास थाय ए माटे आपणी जे विश्वनी जे संस्था छे युनाइटेड नेशन्स, जेणे 1975 नुं जे वर्ष छे एने महिला वर्ष तरीके एने जाहेर कर्युं हतुं। एवी ज रीते 1975 थी 1985 ना 10 वर्षनो जे आ समयगाळो छे એને મહિલા દશકા તરીકે જાહેર કરવામાં આવેલ છે। એવી જ રીતે 2002નું વર્ષ જેને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે આપણા ભારતમાં ઉજવવામાં આવ્યું હતું। એ સિવાય ભારત સરકારે કુટુંબની માલ મિલકતમાં સ્ત્રીઓને પણ સમાન હિસ્સો મળવો જોઈએ એ અંગેનો કાયદો પણ એને સુધારો કર્યો હતો। કાયદામાં સુધારો લાવી કુટુંબની માલ મિલકતમાં સ્ત્રીઓને સમાન હિસ્સો આપવામાં આવેલો છે। તો આવી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ કરવા માટેના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે। મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઈઓ, હવે મહિલાઓનું જે રીતે શોષણ થઈ રહ્યું છે, સ્ત્રીઓ બહાર ના ક્ષેત્રમાં જ્યારે કામ કરવા જાય છે ત્યારે મહિલાઓને સુરક્ષા આપવી જરૂરી છે, તેમને હિંસાથી બચાવવી પણ જરૂરી છે। તો આના માટે મહિલા શોષણ અટકાવવા માટેની પણ ભારત સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ એટલે કે કાયદાઓ છે ઘડવામાં આવેલા છે। તો ભારતની અંદર આજે પણ સ્ત્રીઓ ઉપર હિંસા થાય છે, સ્ત્રીઓ ઘણી પીડિત મહિલાઓ છે, એટલે કે જેનું શોષણ થઈ રહ્યું છે। તો પોતાના વિકાસ માટે આવી સ્ત્રીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે તેમના માટે એક કોલ અભિયમ મહિલા હેલ્પલાઇન છે શરૂ કરવામાં આવેલી છે 181। કોઈ પણ સ્ત્રીનું જ્યારે શોષણ થતું હોય, એની સાથે અન્યાય થતો હોય, એને ઘરમાં મારવામાં આવતી હોય, એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સ્ત્રીઓ છે એ 181 અભિયમ મહિલા હેલ્પલાઇન એના માટે શરૂ કરવામાં આવેલી છે। આ હેલ્પલાઇન 24 કલાક 7/7 દિવસ એટલે કે રવિવારે પણ ચાલુ છે, ગમે ત્યારે સ્ત્રી પોતાને જોઈતી મદદ છે એ મેળવવા માટે 181 અભિયમ મહિલા પર એ ફોન કરી અને પોતાની સુરક્ષા માટે એ મદદ માંગી શકે છે, પોતાને શોષણમાંથી મુક્ત કરી શકે છે। તો આ હેલ્પલાઇન આપણા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે। એવી જ રીતે કેટલીક ગરીબ મહિલાઓ છે, હવે આવી મહિલાઓને જ્યારે ન્યાય મેળવવામાં મુશ્કેલી થતી હોય તો આવી ગરીબ મહિલાઓ પોતાના માટે વકીલ પણ રોકી શકતી નથી, આર્થિક રીતે આવી પછાત જે મહિલાઓ છે એમને સહેલાઈથી ન્યાય મળી રહે એ માટે નારી અદાલતોની પણ સ્થાપના કરવામાં આવેલી છે। મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની પણ રચના કરવામાં
આવેલી છે. મહિલાઓના શારીરિક માનસિક અને જાતીય શોષણ માટે સરકાર છે એ જાગૃત બનેલી છે. સરકાર છે એ કામ કરી રહી છે મહિલાઓને શારીરિક અને માનસિક તેમજ જાતીય શોષણમાંથી એમને મુક્ત કરી રહી છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયોમાં કે ઘર નોકર તરીકે કામ કરતી સ્ત્રીઓની જ્યારે જાતીય સતામણી થતી હોય છે તો એમાંથી બચવા માટે પણ સરકારે કાનૂની જોગવાઈ છે એના માટે કરેલી છે. 181 હેલ્પલાઇન નંબર ઉપર આવી સ્ત્રીઓ જ્યારે ફોન કરી દે તેને તાત્કાલિક મદદ મળે છે. સ્ત્રીઓ પોતે સ્વતંત્ર કામ કરી શકે, પોતાનો આર્થિક રીતે વિકાસ કરી શકે, સંસદની અંદર એ માટેનો કાયદો પણ પસાર કરવામાં આવેલો છે. મહિલાને સુરક્ષા આપવા માટેના કાયદાઓ છે એ પસાર કરવામાં આવેલા છે. તો આ રીતે મહિલા એ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે, એક અભિન્ન પાસું છે. દેશના વિકાસમાં મહિલાઓનો સારો એવો ફાળો હોવો જોઈએ અને એટલા માટે જ આપણી ભારત સરકાર છે એ મહિલા સશક્તિકરણની આગળ, મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે, મહિલાઓના વિકાસ માટે મહત્વની કામગીરી કરી રહી છે. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.